ગુડ મોર્નિંગ બાળકો, આજે તમને હું ગુજરાતી બેઝિક કોર્સ તમને શીખવાડીશ. અક્ષરો જ્ઞાન તો આપણે એની પહેલાં હિન્દી અને ગુજરાતી બે સાથે જ કરેલ છે, પણ અમુક અક્ષર એવા છે કે બે વર્ણથી બનેલા હોય છે. જો જેમ કે ક્ષત્રિયનો ષ છે અને ષ છે, તેમજ ધ્ર અને ધ્વ ના ઉચ્ચાર અને જોડણી, આપણે એ અક્ષરો બે વર્ણો સાથે કેમ જોડેલા છે અને જોડાક્ષર થઈને કેવા શબ્દો બને છે એનું પણ તમને અત્યારે અહીંયા તમને સમજાવીશ. જો ક્ષત્રિય ષ એ ક અને ષ નો જોડાક્ષર છે. જો ષ એ ક અને ષ નો જોડાક્ષર છે. દાખલા તરીકે ક્ષમા, ક્ષતિ એવા શબ્દો આવે છે તો પેલો જો વર્ણ છે, આપણે વ્યંજન પણ કહેવાય છે, વર્ણ પણ કહેવાય છે, એમાં બે અક્ષરનો સમાવેશ છે. એવી જ રીતે ષ એ સ અને ર નો જોડાક્ષર છે. દાખલા તરીકે શ્રમ, શ્રાદ્ધ. ચાલો આમાં જો અર્ધો ષ અને ન, ક્ષણ આપણે કહીએ ને, એવી રીતે એવી રીતે અક્ષરો આવે છે અને જોડાક્ષરમાં સમાવેશ થાય છે. એનું જો એ શબ્દ બનશે. ક્ષણ એ ષ અને ન નું જોડાક્ષર છે. દાખલા તરીકે આપણે આવા શબ્દો બને છે. પ્રશ્ન એવા શબ્દો તમારે જૂની બુક્સમાંથી ગોતીને શોધીને તમારે લખવાનું છે. સ્વ તમને ખબર રહેશે તો સ્વ, ઘણી વાર આપણે લખવામાં બહુ મોટી ભૂલ કરી જાય છે કે આપણે અડધો ઓલો શો પાડ્યાનો શો અથવા તો જેવા કે શસલાનો શો આપણે લખીએ છીએ એવા નહીં. અડધો શો અને વ, સ્વ એ શ અને વ નો જોડાક્ષર છે. દાખલા તરીકે અશ્વ, શ્વસન એવા શબ્દો આપણે આવે છે ત્યારે અડધો શ અને વ અને અડધો શ અને વ શ્વસનમાં એ જોડાક્ષર છે. એવી જ રીતે શ્ર અને ચ, અડધો શ અને ચ એ શ અને ચ નો જોડાક્ષર છે. દાખલા તરીકે નિશ્ચય, પશ્ચિમ એવા શબ્દો આવે છે. જો બાળક દ્ર, આપણે એવા વર્ણો આવે છે દ્ર, દ અને ર, હે ને, દ અને ર નો જોડાક્ષર છે. દાખલા તરીકે દ્રાક્ષ, હે ને, દ્રોણ, દ્રવ્ય. જો બે વર્ણ છે, દ્ર દ પહેલા આવે છે, ર પછી આવે છે બોલવામાં, તો દ્રાક્ષ, દ્રોણ, દ્રવ્ય એવા શબ્દો બને છે. પછી આવે છે દ્વ, દ્વ, દ અને વ, દ અને વ નો જોડાક્ષર છે. દાખલા તરીકે દ્વિજ, વિદ્વાન, દ્વેષ એવા શબ્દો બને છે. એનાથી પણ વધારે શબ્દો છે, પણ આ તો તમને દાખલા તરીકે બતાવવામાં આવે છે એટલા માટે એ ત્રણ કે બે લખ્યા છે. અને આવી જ રીતે જો હવે તમારે એની યાદી આખી તૈયાર કરવી છે, પહેલાથી લઈ છેલ્લા સુધી જેટલા શબ્દો તમને કરાવ્યા, વર્ણો કરાવ્યા છે ગૃહ કાર્યમાં, આવી જ રીતે જોડાક્ષરના શબ્દો જૂની બુક્સમાંથી શોધીને તેની યાદી તૈયાર કરવી. અને 25 જેટલા શબ્દો તમારે વ્યવસ્થિત નોટમાં લખવું છે, અલગ અલગ એકદમ સુંદર અક્ષરમાં.